દેશભરમાં ડ્રગ્સનો કારોબાર કરતી ડ્રગ્સની ફેક્ટરી પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તવાઈ બોલાવી છે. પોલીસે 500 કરોડનો ડ્રગ્સ અને રો મટીરિયલ ઝડપી પાડ્યું છે. આ ડ્રગ્સ ફેક્ટરીમાંથી ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં પણ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતો હતો, તેની આજે વાત કરીશું. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જયંત આફડા. ગુજરાતમાં દરિયા કિનારાથી શરૂ થયેલી ડ્રગ્સની હેરાફેરી હવે શહેરમાં પણ થવા માંડી છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં ડ્રગ્સનું વેચાણ વધવા માંડ્યું છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સના કેસ પણ કરવામાં આવ્યા છે. આ ઝડપાયેલા ડ્રગ્સની તપાસ કરતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ડ્રગ્સ માફિયાના મૂળિયા સુધી પહોંચવામાં સફળ થઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ જે ડ્રગ્સના કેસ કર્યા હતા તેની તપાસ કરતાં સામે આવ્યું હતું કે આ ડ્રગ્સ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યો છે, જેથી ડ્રગ્સની લાઇન અને પૈસાના વ્યવહારોની તપાસ કરતાં પોલીસને ડ્રગ્સની ફેક્ટરી વિશે માહિતી મળી હતી. મહારાષ્ટ્રના ઔરંગાબાદની એક ફેક્ટરીમાંથી કોકેઇન અને કેટામાઇન અને એમડી ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાનું માહિતી મળી હતી, જે બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે DRIની મદદ લીધી હતી. એક્શન પ્લાન મુજબ બંને ટીમો ઔરંગાબાદ પહોંચી અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ અને DRIએ 3 અલગ અલગ કંપનીઓ પકડી પાડી હતી જેમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું. આ કંપનીઓમાંથી 500 કરોડનું ડ્રગ્સ અને રો મટીરિયલ્સ પણ ઝડપી પાડવામાં આવ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઘણા 1.5 મહિનાથી 10 થી 12 કેસ કરવામાં આવ્યા હતા. એમાં લગભગ મહારાષ્ટ્ર લાઇન મળતી હતી અને રાજસ્થાન લાઇન મળતી હતી. જ્યારે મહારાષ્ટ્ર લાઇનનો અમને સ્ટડી કર્યો, અલગ અલગ નંબરનો અભ્યાસ કર્યો અને અલગ અલગ જે પેમેન્ટ મોડનો અભ્યાસ કર્યો, ત્યારે જાણવા મળ્યું કે એનું ઔરંગાબાદ કનેક્શન આવે છે. અને ઔરંગાબાદ કનેક્શન આવ્યા પછી ધીરે ધીરે અમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા ભેગા કરતા ગયા અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા અમે ઔરંગાબાદ અને સ્પેસિફિક નંબર સુધી પહોંચ્યા. એ નંબરના અભ્યાસ કર્યા પછી એક જાણવા મળ્યું કે એક જીતેશ હિનોરિયા નામનો ઇસમ છે, એ આ ધંધો કરે છે, હોલસેલમાં ધંધો કરે છે અને ત્યાં જ મેન્યુફેક્ચરિંગ કરે છે. એના વધુ અભ્યાસ કર્યા પછી અને ટીમને મેન્યુઅલી તેમજ ટેકનિકલ અભ્યાસ કર્યા પછી એ કન્ફર્મ થયું કે જીતેશ હિનોરિયા છે, એ MSc સુધી અભ્યાસ કરેલો છે અને આગળ એ કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો હતો અને આવી રીતે એ ડ્રગ્સ બનાવી શકે છે. તો એ ઇન્ફોર્મેશન અમે DRI સાથે શેર કરી હતી અને DRIના ટીમે અલગ અલગ એમને પેરામીટર્સ ચેક કરતા એમને જાણવા મળ્યું કે એમને પણ કન્ફર્મ કર્યું કે હા, એ ફેક્ટરી ચલાવે છે અને ડ્રગ્સ હોઈ શકે છે. DRIની પુણે ટીમ યુનિટ દ્વારા જ્યારે રેડ કરવામાં આવી ત્યારે મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવી, તેમજ ક્લેન્ડેસ્ટાઇન જે સેટઅપ છે એ જોબ વર્કની આડમાં ડ્રગ્સ બનાવતો હોવાનું જાણવા મળ્યું છે. જે જીતેશ છે એ અલગ અલગ લક્ઝરીઓમાં 5-5 કિલોના પેકેટમાં ડ્રગ્સ મોકલી આપતો હતો અને અલગ નામથી એ પેકેટ મોકલી આપતો હતો. અને જ્યારે મની ટ્રાન્ઝેક્શનની વાત આવે ત્યારે કોને ખબર ના પડે એવી રીતે આંગળિયા થ્રુ એ પૈસા માંગતો હતો. એ વિદેશમાં ડ્રગ્સ એ એર પાર્સલ જે હોય છે એર પાર્સલ મારફતે મોકલતો હતો એવું પ્રાથમિક દૃષ્ટિએ અમને જાણવા મળ્યું છે. પ્રાથમિક દૃષ્ટિએ જે કેટામાઇન છે, કેટામાઇનનું કન્ઝમ્પશન ઇન્ડિયામાં નથી, મોસ્ટલી કેટામાઇનનું કન્ઝમ્પશન યુરોપ અને અમેરિકા દેશોમાં જ છે. તો મને લાગે છે કે ઇન્ટરનેશનલ સિન્ડિકેટ પણ એમાં ઇન્વોલ્વ હોય એવું લાગે છે. આ મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, જેમાં હિતેશ હિનોરિયા અને સંદીપ કુમારનો સમાવેશ થાય છે. આ ડ્રગ્સની ફેક્ટરીમાંથી લક્ઝરી બસમાં કુરિયર મારફતે ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સ મોકલવામાં આવતું હતું, જ્યારે વિદેશમાં એર પાર્સલ મારફતે ડ્રગ્સ મોકલવામાં આવતું હતું અને આ ડ્રગ્સના રૂપિયા આંગણિયા મારફતે લેવામાં આવતા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને DRIએ ઝડપેલી ડ્રગ્સ ફેક્ટરી મામલે ઇન્ટરનેશનલ કનેક્શન અંગે પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે. આટલા મોટા પ્રમાણમાં કેમિકલ ફેક્ટરીની આડમાં ચાલતી આ ડ્રગ્સ ફેક્ટરી ઝડપાતા દેશની ટોચની સુરક્ષા એજન્સીઓ પણ એક્ટિવ થઈ છે. હાલ સમાચારમાં બસ આટલું જ. જો તમને આ પ્રકારના સમાચાર પસંદ આવતા હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.